बनासकांठामां बनास नदीमांथी करोड़ोनी चोरीनी फरियादो अवारनवार आवती होय छे, त्यारे भूस्तर विभागमां फरियाद मळ्याना गणतरीनी कलाकोमां कामगीरी हाथ धरीने कार्यवाही करे छे। त्यारे गतरोज भूस्तर अधिकारीने मळेली फरियादना आधारे कसलपुरथी खनिज चोरी झड़पी पाड़ी छे। रेड पाड़वा माटे भूस्तर विभागनी टीम डम्परमां बेसीने गई हती अने कांकरेजना कसलपुरामांथी एक हिताची मशीन અને ત્રણ ડમ્પર સહિત અંદાજિત રૂપિયા 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બનાસ નદીમાં થતી ખનિજ ચોરી અટકાવવા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની કચેરી દ્વારા અવારનવાર રેડ કરી આવા તત્વોને પકડી પાડી લાખો રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવે છે। ગતરોજ ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશીને ફરિયાદ મળી હતી કે કસલપુરમાં ખનિજ ચોરી થઈ રહી છે, જે ફરિયાદના આધારે આજે વહેલી સવારે 4 વાગ્યાના સુમારે ભૂસ્તર વિભાગની ટીમ ડમ્પરમાં બેસી કાંકરેજ તાલુકાના કસલપુર ખાતે ગયા હતા। બનાસ નદીના પટને અડીને આવેલ ગૌચર જમીન ઉપર કરવામાં આવતું રેતીનું ખોદકામ પકડી પાડ્યું હતું। તપાસ કરતા સ્થળ પરથી એક હિતાચી મશીન સહિત 3 ડમ્પર પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરતા ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો। ભૂસ્તર વિભાગે અંદાજે રૂપિયા 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અમને બાતમી મળી હતી કે કાંકરેજના કસલપુરા ખાતેથી ગૌચરની જમીનમાંથી નદીને અડીને બિન અધિકૃત રીતે ખોદકામ થઈ રહ્યું છે, એટલે સવારે અમારી ટીમને કસલપુરા ખાતે રવાના કરી હતી। વહેલી સવારે ત્યાં એક હિતાચી મશીન અને 3 ડમ્પર બિન અધિકૃત ખોદકામમાં અને વાહનોમાં જે સામાન હતો એ જપ્ત કરી એમની વસૂલાત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। ગઈકાલે સાંજે ઓન ઓવરલોડ ટ્રક રાજસ્થાન તરફ જઈ રહેલું જપ્ત કરી તેની પણ દંડની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું।